ધોરણ 12ના એક વર્ગમાં 45 વિદ્યાર્થીઓ છે, તેમાં મોહનનો ક્રમ ઉપરથી 18મો છે, તો તેનો નીચેનો ક્રમ કયો હશે? હવે આપણે સૂત્ર મૂકીએ તો કુલ વિદ્યાર્થીઓ બરાબર ઉપરથી ક્રમાંક વત્તા નીચેથી ક્રમાંક ઓછા 1. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે, તેથી આપણે 45 બરાબર હવે મોહનનો ઉપરથી ક્રમાંક 18મો છે તો 18 વત્તા અને નીચેથી ક્રમાંક આપણને નથી આપ્યો તેથી x ધારી લઈએ અને ઓછા 1. હવે 45 બરાબર 18 ઓછા 1 એટલે 17 વત્તા x. હવે 17 બરાબરની આ બાજુ જશે તેથી 17ની નિશાની પ્લસ છે તો તે હવે માઇનસ થશે. 45 ઓછા 17 બરાબર x. હવે 45 ઓછા 17 એટલે 28 બરાબર x. તો x બરાબર 28 આવ્યા તો x એ મોહનનો નીચેનો ક્રમ છે તેથી તે 28 જવાબ આવશે.